नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण त्रण में गुजराती विषय में गाय विषय निबंध जोवाना छे। मित्रों आ चित्र में आ फोटा में तमे गाय ने जोई सको छो। आ गाय नु आ गाय विना पर आपणे निबंध लखवानो छे, तो हूँ अहींथी जे निबंध मैं लख्यो छे ते तमने बताऊँ। सौ प्रथम तो निबंध में जे विषय निबंध लखवानो होय तेनुं टाइटल मथरो लख्यो गाय। गाय आपणने सौथी वधु उपयोगी पशु छे। शुं छे? गाय आपणने सौथी वधु उपयोगी पशु छे। तेना माथे बे वांकड़िया सींगड़ा होय छे। जो आपणे जोई शकीए छीए एना बे वांकड़िया सींगड़ा छे ने, आपणे गायने जोई जोईने लखवानुं छे, गायना चित्रने जोवानुं छे अथवा तो याद करवानुं छे। તમે કંઈ કશે ને કશે તો ગાય જોઈ જ હશે, તમારી શેરીમાં તમારે ગામડે જાઓ ત્યારે રસ્તા પર ગાયના વિશે આપણે નિબંધ લખવાનો છે। તો ગાય આપણને સૌથી વધુ ઉપયોગી પશુ છે, તેના માટે બે વાંકડિયા શિંગડા હોય છે, તેના લાંબા પૂંછડાને છેડે ગુચ્છાદાર વાળ હોય છે। જો આનો લાંબો પૂંછડો છે ને પછાડી, અને તેમાં ગુચ્છાદાર વાળ હોય છે। ગાય મુખ્યત્વે લીલું તેમજ સૂકું ઘાસ ખાય છે। ગાયને આપણે જોયું ને કે ગાયને આપણે લીલું તથા સૂકું ઘાસ ખવડાવીએ છીએ। તે ઉપરાંત આપણા ઘરે જ્યારે આપણે શાકભાજી સાફ કરતા હોય ત્યારે પણ આપણે ગાયને લીલા આપણે જે શાકભાજી સાફ કરીએ અને જેમ કે તુવેર છોલીએ છે કે કાંદા બટાકા કાપીએ છીએ કે જેવું કામ કરીએ ત્યારે આપણે કેવા જે કચરો જેને આપણે ફેંકી દેવાના છે તે પણ આપણે ગાયને ખાવા આપી દેવું જોઈએ। કેમ કે લીલું સારું એવું શાકભાજી એને હા ખાવા મળે અને આપણો એ કચરો નાખવાનું કામ કચરો કોઈ જગ્યાએ પડી ન રહે। શું છે કે ગાય મુખ્યત્વે લીલું તેમજ સૂકું ઘાસ ખાય છે, તે આપણને સરસ મજાનું દૂધ આપે છે। ગાય આપણને સરસ મજાનું દૂધ આપે છે। આપણે ગાયનું દૂધ પીએ છે ને, એવું કહેવાય છે કે ગાયનું દૂધ શરીર માટે ખૂબ જ ઉપયોગી છે। નાના બાળકને આપણે એવું કહીએ ને કે ભાઈ ગાયનું દૂધ પીવડાવવું જોઈએ, ગાયના દૂધનું ઘી પણ ખૂબ સરસ મજાનું બજારમાં મળે છે અથવા ઘરે બનાવીને એનો ઉપયોગ કરે એટલે ગાય એ રીતે પણ આપણને ઉપયોગી છે। તે આપણને ખેતી માટે ઉપયોગી બળદ આપે છે। શું છે? ગાય આપણને ખેતીમાં હળ ચલાવવા માટે, પછી બળદગાડું જોડવા માટે, બળદગાડું જોડીએ ને તો બળદગાડું જોડવા માટે પણ તે આપણને ઉપયોગી છે। ખેતરે કોઈક સામાન લઈ જવા અથવા તો પાક ખેતરેથી લાવવા માટે પણ આપણને બળદ ઉપયોગી છે। ગાયના બચ્ચાને વાછરડું કહેવામાં આવે છે। ગાયનું જે બચ્ચું હોય ને તેને વાછરડું કહેવામાં આવે છે। ભારતમાં લોકો ગાયને પવિત્ર ગણે છે અને પૂંજે છે। આપણે ઉત્તરાયણનો તહેવાર હોય ત્યારે, શીતરા સાધમનો તહેવાર હોય ત્યારે, ત્યાર પછી બીજા ઘણા બધા પ્રસંગોમાં આપણા ઘરે જ્યારે પ્રસંગ હોય ત્યારે આપણે ગાયની પૂજા કરીએ છીએ। આપણા આંગણે ગાય આવે તો આપણે એને પાણી પીવડાવીએ છીએ, આપણે એને આપણા ઘરથી રોટલી ખવડાવીએ, કંઈક શાકભાજી સાફ કર્યા પછી જે શાકભાજીની છાલ હોય જેને આપણે ફેંકી દેવાનો હોય કચરામાં તે આપણે ગાયને ખવડાવી દઈએ છીએ। આપણે ગાયને પૂજીએ છીએ અને ગાયને આપણે પવિત્ર ગણીએ છીએ। અને હિન્દુ ધર્મમાં તો ગાયને ઋષિમુનિઓના જમાનાથી એવું કહેવામાં આવે છે કે ગાયને આપણે માતા કહીએ છીએ। લોકો ગાયને માતા કહે છે અને એના સુકન લે છે, સુકન એટલે કે આશીર્વાદ। આપણે ગાયને આપણે જ્યારે ગાયને કંઈ ખવડાવીએ ત્યારે એના માથા પર ફેરવીને આપણે પગે રાખીએ છીએ ને, તો ગાયને આપણે માતા કહીએ છીએ અને તેના સુકન લઈએ છીએ, તેના આશીર્વાદ પણ લઈએ છીએ। ગાયને આપણે ક્યારેય મારતા નથી, કેમ કે ગાયને આપણે આપણી માતા માનીએ છીએ અને ગાયને આપણે એને ખવડાવીએ છીએ, એને પાણી પીરવીએ છીએ, તહેવારોમાં આપણે એની પૂજા કરીએ છીએ અને સાથે સાથે આપણે ગાયને ક્યારેય કોઈ બીજું વ્યક્તિ પણ નુકસાન કરે તો આપણે એને રોકીએ છીએ। કેમ કે ગાય ખૂબ પવિત્ર હોય છે, આપણે એની પૂજા કરીએ છીએ, આપણે એને માતા ગણીએ છીએ। તો આ ગાય વિશેનો નિબંધ અહીં પૂરો થાય છે। મિત્રો તમારા ગાય વિશેનો નિબંધ તમારી નોટબુકમાં લખી લેવાનો છે। હવે આપણે બીજા વિડીયોમાં નવી વાત લઈને પાછા આવીશું, ત્યાં સુધી નમસ્કાર।